नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स गुजरात मीडियम सब्जेक्ट BA जेमां आजे आपणे जोई रह्या छीए भरतीना प्राप्ति स्थानो। अगाउना लैक्चरमां आपणे भरतीना जे प्राप्ति स्थानोनो चार्ट छे ए समझी गया था। आजे एनी आपणे विगतवार समझ प्राप्त करवानी छे। तो पहेला आपणे जोई रह्या छीए आंतरिक प्राप्ति स्थानो। पहेलुं ज कीधुं छे बढ़ती आपीने। प्रश्न थाय बढ़ती एटले शुं? तो मैं तमने पहेला ज लैक्चरमां बधा मतलब समझाया था કે જો કોઈ કર્મચારીને એના વર્તમાન હોદ્દા પરથી કયા હોદ્દા પર લઈ જવામાં આવે, ઊંચલા હોદ્દા પર, જેથી એની સત્તા, જવાબદારી, વેતન બધું શું થઈ જાય, વધી જાય, જેને શું કહેવામાં આવશે, બઢતી। હવે તમે વિચારો કે કંપની છે જેમાં 3 સપાટી છે, 3 સપાટીએ કોઈ હોશિયાર વ્યક્તિ છે, એને આપણે મધ્ય સપાટી લાવી દઈએ। જો કે મધ્ય સપાટી ઓલરેડી કર્મચારીની શું હતી, જરૂર હતી, એટલે ભરતી ક્યાં કરવાની હતી, મધ્ય સપાટીએ। ક્યાંથી લાયા, તળ સપાટીએથી, મતલબ તમારે ક્યાંય બહાર શોધવા જવું પડ્યું નહીં। ક્યાંથી મળી રહેશે કર્મચારી, અંદરથી જ મળી રહેશે, એનો મતલબ એની બઢતી પણ થઈ અને આપણે શું થઈ ગઈ કહેવાય, ભરતી પણ થઈ ગઈ કહેવાય। જોઈએ એકમમાં નવી જરૂરિયાત ઊભી થાય કે ખાલી જગ્યા પડે ત્યારે સંચાલકો વર્તમાન કર્મચારીનું કામ, તેની હોશિયારી, પ્રામાણિકતા તેમજ વફાદારી વગેરે બાબતોનું મૂલ્યાંકન કરી તેના આધારે બઢતી આપે છે। મતલબ શું થયો, મેં 3 સપાટીવાળાને ઉછળી સપાટી એટલે કે મધ્ય સપાટી કેમ લાવ્યો, કારણ કે મેં એની શું જોઈએ છે, આવડત જોઈએ છે, એની વફાદારી જોઈએ છે, એની પ્રામાણિકતા, હોશિયારી, આ બધું જોઈને એને ઉછળી સપાટીએ લાવ્યા છે। તે રીતે પણ તમે ભરતી કરી શકો છો। આગળ જઈશું, પોતાના જ કર્મચારીને ઊંચો હોદ્દા પર લેવાના કારણે તેના કાર્ય, જુસ્સો, વફાદારી, ઉત્સાહ વગેરેમાં શું થાય છે, વધારો થતો હોય છે। મતલબ તમે છે જે કર્મચારી મેળવ્યો છે અંદરથી જ મેળવ્યો છે, બહારથી લાયા નથી, જેથી એ જ કર્મચારી જુસ્સો છે, એની વફાદારી છે, ઉત્સાહ છે, આ બધું શું થતું હોય છે, વધી જતા હોય છે। આગળ જોઈએ તો બઢતીના કારણે કર્મચારી પગાર, હોદ્દો, સત્તા, જવાબદારી એમાં પણ શું થાય છે, વધારો થતો હોય છે। આ તો આપણે જોઈ ગયા બઢતી સાથે ભરતી થઈ ગઈ કહેવાય। હવે બીજું શું આપ્યું છે, બદલી કરીને। બદલી એટલે શું, બદલી એટલે એવું કહી શકીએ કે આપણે ટ્રાન્સફર કરવામાં આવે। અમદાવાદની બ્રાન્ચ છે અને એક સુરતની બ્રાન્ચ છે, વિચારો કે અમદાવાદમાં બહુ વધારે કર્મચારી, સુરતમાં ઓછા છે, તો અહીંયાથી સીધું આપણે ત્યાં મોકલી દઈએ, સત્તા એની એ જ રહેશે, જવાબદારી પણ એની એ જ, વેતન પણ એનું એ, કોઈ ફેરફાર થયો નહીં। પણ સુરતમાં કર્મચારી જોઈતા હતા, જ્યારે અમદાવાદમાં કેવા હતા, વધારે હતા। તો આવી રીતે પણ ભરતી થઈ, ક્યાં શોધવા ગયા, બહાર શોધવા ગયા, ના, બંને બ્રાન્ચ એક જ કંપનીની છે, એટલે એ પણ શું કહેવામાં આવશે, આંતરિક પ્રાપ્તિ સ્થાન કહી શકીએ છીએ। જોઈએ જ્યારે એકમમાં એક વિભાગમાં જરૂર કરતાં વધુ કર્મચારી હોય અને બીજા વિભાગમાં કર્મચારીની અછત હોય, એક જગ્યાએ શું છે, વધારે છે, અને બીજી જગ્યાએ કર્મચારીની શું છે, અછત છે। તમે જોઈ શકો છો અહીંયા શું લખ્યું છે, એક વિભાગમાં કર્મચારી શું છે, વધુ છે, અને બીજી જગ્યાએ શું છે, અછત છે। ત્યારે વધારા કર્મચારીઓની લાયકાતના આધારે યોગ્ય જગ્યાએ બદલી કરીને કર્મચારીની અછત શું કરી શકાય છે, દૂર કરી શકાય છે। અછત ક્યાં હતી, મેં એક્ઝામ્પલમાં સમજાવ્યું, એમાં સુરતની અંદર જ્યારે કર્મચારીમાં વધારે ક્યાં હતા, તો કે અમદાવાદમાં, તો ત્યાંથી આપણે બદલી ક્યાં કરી, સુરતમાં, તે એ પણ એક આંતરિક પ્રાપ્તિ સ્થાન થયું કહેવાશે, કારણ કે એકમની બહાર આપણે ક્યાંય શોધવા ગયા નથી। ત્રીજું શું આપ્યું છે આપણને, કર્મચારીના મિત્રો કે સગા સંબંધીને તક આપવી। વિચારો કે તમે કોઈ જગ્યાએ કામ કરવા જાઓ છો, તમને ત્યાંના માલિક દ્વારા કહેવામાં આવે કે ભાઈ આપણા એકમમાં કર્મચારીઓની જરૂર છે, તમારા કોઈ મિત્ર હોય, સગા સંબંધી હોય, તો એમને તમે બોલાવી શકો છો, ઠીક છે। તો આમાં પણ માલિકે ક્યાંય બહાર શોધવા નથી ગયો, ઠીક છે, તો એ પણ આંતરિક પ્રાપ્તિ સ્થાન કહેવાય। જોઈશું એકમમાં ખાલી જગ્યા પડે ત્યારે ભરવા માટે વર્તમાન કર્મચારીની માહિતી આપવામાં આવશે। કર્મચારીને યોગ્ય લાયકાત ધરાવતા સગા, એના મિત્રો ને ભલામણ કરવા જણાવવામાં આવશે કે જો એની લાયકાત હોય, એની યોગ્યતા હોય, પ્રામાણિકતા હોય, તો તમે એને લઈ આવો। તેઓ પાસેથી અરજી પ્રાપ્ત કરીને ભરતી કરવામાં આવશે, કોની પાસેથી, એમના મિત્રો, એમના સગાઓ પાસેથી। પોતાના સગા કે મિત્રને ભરતીમાં સહભાગી થવાથી વર્તમાન કર્મચારીનો ઉત્સાહ શું થાય છે, વધે છે। મતલબ શું, જે તમે વર્તમાન કર્મચારી છે એને તમે, એણે મદદ કરી છે જેને લાવવા માટે, એના નજરમાં એનો ઉત્સાહ શું થશે, વધશે, એની ધગસ પણ શું થશે, વધશે, અને ગર્વની લાગણી અનુભવતા હોય છે, ઠીક છે। તો આપણે શું જોઈ ગયા, સૌથી પહેલાં બઢતી કરીને, પછી બદલી કરીને, અને મિત્ર તથા સગા સંબંધી દ્વારા। ચોથું શું આપ્યું છે, અગાઉ છૂટા કરેલા કર્મચારીઓને પરત બોલાવવાનું।
હવે અગાઉ છૂટા કરેલા એટલે શું, કદાચ કોઈ કંપનીની પરિસ્થિતિ સારી ન રહી હોય તો એવા સમયે કર્મચારીને શું કરી દીધા હોય, છૂટા કરી દીધા હોય. પણ કંપની પાસે એનું લિસ્ટ તો હશે ને કે કોણ કોણ કામ કરતું હતું આપણી પાસે, તો એમને કોલ કરીને પણ બોલાવી શકે છે, તે પણ અંદરથી જ મળ્યા કહેવાય જોઈએ. ભૂતકાળમાં કર્મચારીઓને એકમમાં કાર્ય કરતા હતા તેમને કોઈ કારણસર છૂટા પાડવા હોય, એટલે કે છૂટા પાડી દીધા હોય, તેઓ પોતાના મરજીથી અન્ય એકમમાં જોડાયા. આ બે રીતે થાય, કાં તો એમણે શું કરી દીધા હોય, છૂટા કરી દીધા હોય, અધરવાઇઝ એ લોકો પોતાની મરજીથી છૂટા થઈ ગયા હોય. છૂટા બે રીતે થાય છે, એમને મરજીથી પણ કોઈ આવ્યો કાલથી હું નહીં આવું, અથવા તો કોઈ કારણસર એને છૂટા કર્યા હોય. તે એવા કર્મચારીઓને તેમના સંચાલકો અનુભવી જ્ઞાન ધરાવતા કાર્યદક્ષ કર્મચારીને શું કરશે, પાછા બોલાવશે, એના દ્વારા પણ ભરતી થઈ શકતી હોય છે. આમાં પણ ક્યાંય બહાર શોધવા ગયા નથી. પાંચમું શું આપ્યું છે, બઢતી સાથે બદલી કરવી. બઢતી સાથે બદલી એટલે શું, વિચારો, જેમ કે કોઈ કર્મચારી એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરવા આવે છે. હવે જે જગ્યાએથી કામ કરવા આવે છે એ સમજી લો સુરત છે, અને રોજ કામ કરવા માટે ક્યાં આવે છે, વડોદરા. ધ્યાનથી સમજો. હવે એને એમ કહેવામાં આવે કે સુરતમાં ખાલી જગ્યા છે, તમે ત્યાં જોડાઈ શકો છો. હવે એને તો ફાયદો જ થયો ને, શું ફાયદો થયો, કે ઘરના નજીક કામ મળી ગયું, તો એની બઢતી પણ થઈ ગઈ અને બદલી પણ થઈ ગઈ. જોઈએ આ પદ્ધતિમાં એકમમાં કાર્ય કરતા કર્મચારીને આ જ સંચાલન હેઠળ અન્ય જગ્યાએ, એ જ સંચાલન હેઠળ અન્ય જગ્યાએ ચાલતા એકમમાં કર્મચારીની કાર્યક્ષમતા, વફાદારી અને અનુભવના આધારે બઢતી સાથે બદલી આપવામાં આવશે. જેમ કે કર્મચારીના મનપસંદ અને વતનની નજીકના સ્થળે બઢતી સાથે બદલી આપવામાં આવે, આવું કરવાથી એનો જુસ્સો વફાદારીમાં શું થશે, વધારો થશે. એના પછી કીધું છે પ્રતીક્ષા યાદી. પ્રતીક્ષા યાદી એટલે શું, મેં તમને સમજાવ્યું હતું, જેમ કે 100 કર્મચારી જરૂર હોય, મેં કેટલા પસંદ કર્યા, 130, તો 30 જણાનું અલગ જે લિસ્ટ તૈયાર થયું તેને શું કહેવામાં આવશે, પ્રતીક્ષા યાદી. જોઈએ જ્યારે એકમમાં ખાલી પડેલી જગ્યાના પ્રમાણમાં વધારે ઉમેદવારની અરજી મળી હોય, જગ્યા ખાલી પડી છે 100 અને અરજી આવી ગઈ છે 130, તો આ 30 જણાનું અલગ લિસ્ટ તૈયાર થશે. એટલે એકમમાં ખાલી પડેલી જગ્યાના પ્રમાણ કરતાં વધુ અરજીઓ મળી હોય ત્યારે જરૂરી કર્મચારીની પસંદ કરી વધારાની શું તૈયાર કરવામાં આવશે, યાદી. આ યાદીને શું કહેવામાં આવશે, પ્રતીક્ષા યાદી કહેવામાં આવતી હોય છે. હવે ભવિષ્યમાં જ્યારે જરૂર પડે ત્યારે આ કર્મચારીઓ, આ યાદીમાંથી તમે કર્મચારીને શું કરી શકો છો, ભરતી કરી શકો છો, જેના કારણે એકમને ફરીવાર ભરતી કરવી પડતી નથી. પ્રતીક્ષા યાદી પ્રમાણે જે તે જગ્યા મુજબ ઉમેદવારની ક્રમવાર ભરતી થશે, એટલે લાઇનસર થતી હોય છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું જોઈ ગયા, આંતરિક ભરતીના પ્રાપ્તિસ્થાનો બઢતી આપીને, બદલી કરીને, કર્મચારીને મિત્ર કે સગા સંબંધી, અગાઉ છૂટા કરેલા કર્મચારી તમે પાછા બોલાવો, તે ઉપરાંત બઢતી સાથે બદલી અને પ્રતીક્ષા યાદી. પ્રતીક્ષા યાદી ખાસ યાદ રાખજો મિત્રો, કારણ કે એક માર્ક્સમાં પૂછાતું હોય છે, ઠીક છે. એના પછી શું આવે છે, આપણે બાહ્ય પ્રાપ્તિસ્થાનો, એના પછી કોનો નંબર આવશે એને બોલાવવામાં આવશે. હવે શું ટોપિક આવી રહ્યો છે આપણે, બાહ્ય પ્રાપ્તિસ્થાન. બાહ્ય પ્રાપ્તિસ્થાન એટલે હવે તમારે કર્મચારી મેળવવા માટે ક્યાં જવું પડશે, એકમની અંદરની બહારથી લાવવા પડશે. સૌથી પહેલું આપણને શું આપ્યું છે, જાહેરાત દ્વારા, એડવર્ટાઇઝમેન્ટ. તમને ખબર, ન્યૂઝપેપરમાં જાહેરાત આવે અહીંયા કર્મચારીની જરૂર છે, એ કયું પ્રાપ્તિસ્થાન, બાહ્ય. વર્તમાનપત્રો, ધંધાકીય સામાયિકો કે વિશિષ્ટ વ્યવસાયમાં સામાયિકોમાં જાહેરાત દ્વારા અરજીઓ મંગાવવામાં આવશે. શું મંગાવવામાં આવશે, અરજીઓ, કે નોકરી જોઈતી હોય તો તમે અરજી કરો. આ ઉપરાંત ટેલિવિઝન, ઇન્ટરનેટ, વેબસાઇટ દ્વારા પણ જાહેરાત દ્વારા ઉમેદવારની ઓનલાઈન અરજી મેળવી શકાય છે. આવું કરવાથી દૂરના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં અરજી પ્રાપ્ત થાય. પૂછાય કે જાહેરાત દ્વારા સૌથી વધારે અરજી શેના દ્વારા મળે, તો કે જાહેરાત દ્વારા. તેમાંથી યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારી પસંદગી કરીશું અને અસરકારક ભરતી એ શ્રેષ્ઠ પદ્ધતિ કહી શકીએ છીએ. એટલે જાહેરાત આપવામાં આવશે, રેડિયો છે, ટેલિવિઝન છે, ઇન્ટરનેટ પર, અને એના દ્વારા યાદી મંગાવવામાં આવે છે. રોજગાર વિનિમય કચેરી કે જેને સંસ્થા પણ કહી શકીએ, હવે અમુક જગ્યાએ જે ખાનગી સંસ્થાઓ છે, સરકારી સંસ્થા પણ કહી શકીએ, જોડાયેલી છે, એ શું કરશે, એમના વિસ્તારમાં કે આજુબાજુના લોકોના નામ નોંધશે કે જે નોકરી કરવાની ઉંમર ધરાવે છે પણ એને કામ મળ્યું છે નહીં, એનો બાયોડેટા છે, એની બધી વિગત રાખશે અને આગળ કંપનીને મોકલશે, ભાઈ કંપનીવાળા એમને ઇન્ટરવ્યૂ માટે બોલાવશે. જોઈએ સરકારી અને ખાનગી રોજગાર વિનિમય સંસ્થાઓ નોકરીના ઈચ્છિત ઉમેદવારના શું કરે છે, નામ, શું નોંધે છે, નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત, અનુભવ, કૌશલ્ય જેવી બાબતોની શું કરે છે, નોંધણી કરીને એક યાદી તૈયાર કરે છે, બરાબર. આગળ જોઈએ, જે એકમોને તેમની સેવા જરૂર હોય તેમને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારની યાદી મોકલી આપવામાં આવશે.
એકમના સંચાલકો તેમની યોગ્ય ઉમેદવારની શું કરશે? પસંદગી. જેમ કે એમણે તો એક લિસ્ટ તૈયાર કરી દીધું. આ સંસ્થાએ શું કર્યું? એક યાદી તૈયાર કરી અને આ યાદી જે એકમમાં કર્મચારી લેવાના હશે ત્યાં મોકલી આપશે. પછી એ લોકો પછી સંપર્ક સાધીને બોલાવશે કે ભાઈ આવો તમે નોકરી કરવા માટે, બરાબર ને? મારી પસંદ કરશે. એના પછી શૈક્ષણિક સંસ્થાઓ, તમને ખબર છે કેટલીક એજ્યુકેશન જે સંસ્થાઓ છે કે જ્યાં આગળ બાળકો છે ને અભ્યાસ કરતા હોય છે સારા લેવલનો, એ અભ્યાસ પૂરો થાય સાથે તરત જ નોકરી મળી જાય. કારણ કે મોટી મોટી કંપનીના લોકો ત્યાં આગળ શું કરે, એમને નોકરી આપવા માટે ભરતી મેળા યોજે છે. જોઈએ, વર્તમાન સમયમાં અનેક એકમો દ્વારા ભરતી કરી શકે છે. વ્યવસાયિક ધંધાદારી જ્ઞાન શિક્ષણ આપતી સંસ્થાઓ જેમ કે કોલેજો, પછી યુનિવર્સિટીઓમાંથી તૈયાર થતા સ્નાતકની સીધી ભરતી થાય છે. સીધી ભરતી જે એજ્યુકેટેડ છે સંસ્થાઓમાંથી, કોલેજોમાંથી, યુનિવર્સિટીમાંથી આવું થાય. એકમાં જે પ્રકારની લાયકાત ધરાવતા કર્મચારીની જરૂર હોય તે અંગે કોલેજમાં શું થાય છે, કેમ્પસમાં રૂબરૂ મુલાકાત થાય. કંપનીના અધિકારી અને જે વિદ્યાર્થીની રૂબરૂ મુલાકાત થાય અને એના દ્વારા એની ભરતી થતી હોય છે. શક્ય એટલે આવી ભરતી ક્યાં થાય? આઈઆઈએમ, જેમ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આઈઆઈટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જેવી સંસ્થાઓમાં દર વર્ષે આવા ભરતી મેળાવી રહ્યા છે. પૂછાય છે કે દર વર્ષે ભરતી મેળાઓ ક્યાં યોજાય છે? તો આઈઆઈએમ અને આઈઆઈટી, પૂરા નામ યાદ રાખવાના. મજૂર સંઘ દ્વારા એકમમાં કામદાર સભ્યોની નોંધણી મજૂર સંઘો કરતા હોય છે. જે લોકો કામ કરવા આવતા હોય એમના નોંધી રાખવામાં આવે, નામ એક યાદી તૈયાર કરવામાં આવે. કેટલીક વાર એકમમાં કાર્ય ઓછું થતાં કે અન્ય કારણો લીધે કામદારોને છૂટા કરવા પડે, કામ ઓછું હોય તો બધાને શું કરી દેવામાં આવશે, છૂટા કરવામાં આવતા હોય છે. પહેલાં તો શું કર્યું, એમણે એક યાદી તૈયાર કરીએ નોંધ, પછી છૂટા કરવામાં આવ્યા છે. જ્યારે કામમાં વધારે થાય ત્યારે મજૂર સંઘોની મદદથી આવા કામદારોની શું કરવામાં આવશે, ભરતી પેલી નોંધમાંથી બોલાવી દેવામાં આવશે. આવું ક્યાં થતું હોય? કાપડ ઉદ્યોગ અને ખાણ ઉદ્યોગોમાં થતું હોય છે, મજૂર સંઘોની ભરતી થતી હોય છે. એના પછી આગળ કીધું છે ઠેકેદાર દ્વારા, એટલે કોન્ટ્રાક્ટર આપણે કહીએ. જોઈએ એમાં શું કીધું છે. હા, છઠ્ઠા નંબરે શું આપ્યું, દ્વાર પર ભરતી. દ્વાર એટલે ગેટ પર પોર્ટ લગાવી દેવામાં આવે કે અહીંયા કામદારોની જરૂર છે. ઠીક છે, તો આવતા જતા લોકો જોવે, એને લાગે કે મારે અહીંયા કામ કરવા જવું છે તો કામ મળશે. એકમ કે સંસ્થાના દ્વાર પર કામ અંગેની જાણકારી દર્શાવતું નોટિસ બોર્ડ મૂકીને કર્મચારીઓને ભરતી કરવામાં આવતી હોય છે. આ પદ્ધતિ સામાન્ય કક્ષાના રોજમદાર, પ્રશ્ન થાય રોજમદાર એટલે શું? રોજમદાર એટલે એવું કહી શકીએ કે એવા કામદારો કે જે રોજે રોજ કામ કરીને પૈસા લઈ લેતા હોય, કાલ ઈચ્છા થાય તો આવશે કામે, નહીં તો ન પણ આવે. એટલે આવા કર્મચારી આના દ્વારા મેળવી શકાતા હોય છે. ઠીક છે, તો આપણે શું જોઈએ કે ઠેકેદાર, દ્વાર પર ભરતી, જે સાથે અહીંયા આગળ સાતમો ટોપિક હજી છે આપણી પાસે આધુનિક પદ્ધતિ, લેટેસ્ટ જે હાલમાં ઉપયોગી થતી હોય છે. તેમાં શું લખ્યું છે, આધુનિક સમયમાં ઇન્ટરનેટનો ઉપયોગ દ્વારા કર્મચારી મેળવી શકાય છે. વિવિધ પ્રકારની એજન્સી પોતાની વેબસાઇટ પર શું કરે છે, ઉમેદવારની જરૂરિયાત અંગેની નોંધ આપશે. ઇન્ટરનેટ પર વેબસાઇટ પર અપડેટ આપશે કે અમારે કામદારો જોઈએ છે. એકમમાં જગ્યા ઊભી થાય ત્યારે એજન્સીઓ અથવા એકમ તેનો ઉપયોગ કરીને ઉમેદવાર શું કરી શકે છે, પ્રાપ્ત થાય, ઓનલાઈન એપ્લિકેશન કરી દેવાની. આ માટે ઘણીવાર તમામ પ્રક્રિયા ઓનલાઈન થાય છે, જેમ કે અરજી બી ઓનલાઈન થાય. શું લખ્યું છે, અરજી પણ ઓનલાઈન થાય, પરીક્ષા પણ ઓનલાઈન, પરિણામ પણ ઓનલાઈન, નિમણૂક પણ ત્યાં જ થઈ જાય. એટલે તમારા ઘરે બેઠા બધું કામ થઈ જાય ઇન્ટરનેટની મદદથી. આ પદ્ધતિના ઉમેદવાર કમ્પ્યુટર ઇન્ટરનેટ જાણકાર હોવો જોઈએ. જો ના આવડતું હોય તો પોસિબિલિટી કમ છે, મહત્તમ લાભ લઈ શકે છે જેને ઇન્ટરનેટ આવડતું હોય તે. સામાન્ય રીતે કુશળ કર્મચારી ભરતી માટે આ યોગ્ય પ્રાપ્તિસ્થાન આપણે કહી શકીએ છીએ, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું ભણી ગયા, પ્રાપ્તિસ્થાનો કયા કયા, આંતરિક અને બાહ્ય. ઠીક છે, તો જેમાં આંતરિકમાં પણ ઘણા બધા હતા અને બાહ્યમાં પણ આપણે જોઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ પ્રશ્ન સમજમાં આવી ગયો હશે. તો એને આપણે PDFમાંથી સારા અક્ષરે લખી લઈશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ વેરી મચ.